ઉદ્યોગ છે જેના હાલ કારીગરો હોળીના તહેવારને લઈ પોતાના વતન તરફ હિજરત કરતા નજરે પડી રહ્યા છે, જેને કારણે એસટી બસોમાં પણ મુસાફરોનો ધસારો વધુ રહેતો હોય છે. મુસાફરોની વધતી સંખ્યાને લઈ એસટી વિભાગે મોરબી, દાહોદ, ગોધરા સહિતના સેન્ટર્સથી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોલગેસ બંધ થવાને કારણે ઘણા કારખાના બંધ થઈ ગયા છે. તે ઉપરાંત રાજસ્થાન સરકારે રો મટીરિયલ્સ પણ આપવાનું બંધ કર્યું છે. આથી હજારો મજૂરોને હાલ છૂટા કરાયા છે. હોળીનો તહેવાર નજીક આવતા તેઓ વતન તરફ પરત ફરી રહ્યા છે. અત્યારે જે અમારે જે કારખાના બંધ થયા છે તો ધૂળેટીનો તહેવાર છે એટલે એસટી વાળાએ અમારે માટે કમસે કમ 20 જેવી બસો એક્સ્ટ્રા કાઢી છે. એટલે અમે એમ અમારા વતનમાં જવામાં એમાં અમને સારું છે, સગવડતા સારી છે. અમારી રોજગારી જે કારખાના ચાલુ થઈ જાય એટલે અમે પાછા આવી જશે. અત્યારે રોજગારી મળે એમ નથી, કારખાના બંધ થઈ ગયા એટલે કશું છે નહીં. આ હોળીનો તહેવારની નિમિત્તે જે મજૂર પોતાના વતનમાં જવા માટે બહુ સંગ્રહ થયેલ છે મજૂરોનો, તેની હિસાબે અમે અંદાજે 20 ગાડીઓ એક્સ્ટ્રા પેસેન્જરો જવા માટેની વ્યવસ્થા કરી આપેલી છે અને હજી પણ ઘસારો થશે તો અમે મૂકવા ગાડીઓ મૂકવા તૈયાર છીએ. તેમજ માઠા વરસની હિસાબે અમુક કારખાનો બી બંધ થવાની તૈયારીમાં છે અને આજ વખતે વરસાદ બી ઓછો છે એટલે પાણીની હિસાબે બી ખેતીમાં ભાઈ કાંઈક છે નહીં એટલે એના વતનમાં જવા માટે અમે એક્સ્ટ્રા ગાડીનો પ્રોગ્રામ કર્યો છે, વ્યવસ્થા કરી આપી છે.